માહિતી આપી છે. આગળની લાઇનમાં જે આપી છે એ શું છે? પ્રશ્ન આકૃતિ છે. હવે પ્રશ્ન આકૃતિ એટલે કે આપણને એ આકૃતિ જેવી જ આપણે બીજી આકૃતિઓ જે ઉત્તર આકૃતિઓ છે એની અંદર એના જેવી સેમ સરખી આકૃતિ આપણે ફળવાની છે. તો બાજુમાં આપણને ચાર ઉત્તર આકૃતિઓ આપી છે, બરાબર ને? તો આ ચાર ઉત્તર આકૃતિઓ છે જેની અંદર તમને એ બી સી ડી એવી રીતે વિકલ્પો આપ્યા છે. તો તમારે આ ચાર ઉત્તર આકૃતિઓમાંથી જે પેલી એક પ્રશ્ન આકૃતિ છે એના જેવી જ સેમ આકૃતિ જોઈ અને તે સેમ આકૃતિ કયા ઓપ્શન પર છે, એ બી સી ડી ચારમાંથી કયા ઓપ્શન પર છે જે તમારે પસંદ કરી અને બાજુમાં જે ચોરસ આપ્યું છે એ ચોરસની અંદર જેમ તમે વિકલ્પોના જવાબ લખો છો એવી રીતે તમારે ત્યાં તે અક્ષર લખવાનો છે કે એ નંબર પર આકૃતિ છે એ સેમ પ્રશ્ન આકૃતિ જેવી છે, અથવા બી નંબર પર છે એ જ સેમ પ્રશ્ન આકૃતિ જેવી છે, સી નંબર પર છે એ જ છે, કે પછી ડી નંબર પર છે, એમ તમારે તે આકૃતિનો ક્રમ લખવાનો છે, બરાબર? તો મેં તમને અહીંયા બોર્ડ પર આકૃતિઓ દોરી નથી, પરંતુ આપણે એ આકૃતિઓના ક્રમ લખ્યા છે કે જે એક નંબર પર આકૃતિ આપે છે તો તેની અંદર તમને પાંચ આકૃતિઓ આપી છે. જેમ કે પહેલી છે એ કેવી છે? પ્રશ્ન આકૃતિ છે. અને બાજુમાં ચાર છે એ ઉત્તર આકૃતિઓ છે. એટલે કે એમાંથી આપણે સાચી આકૃતિ ફળવાની છે કે જે પ્રશ્ન આકૃતિની સરખી છે. તો અહીંયા પ્રથમ આકૃતિ પ્રથમ નંબરમાં જે આકૃતિઓ આપી છે જે કેવી છે? ઉભો એક લીટો છે અને આડો અંદર ત્રાસો લીટો છે. તો એની અંદર તમને બે ખૂણા પર ટપકા આપ્યા છે, જ્યારે એક ખૂણા પર આડાથી ત્રાસો લીટો છે એના પર જે વત્તાકારની નિશાની આપી છે. તો આના જેવી સેમ તમારે ચાર ઉત્તર આકૃતિઓમાંથી આકૃતિ પડવાની છે. તો એની અંદર આપણો જવાબ શું આવશે? નંબર એ, જેની અંદર જવાબ આવશે એ. એ ઓપ્શન પર તમે આકૃતિ જુઓ કે આ આકૃતિ છે એ સેમ આપણી પ્રશ્ન આકૃતિ જેવી આકૃતિ આપેલી છે. બીજી બધી જે ત્રણ આકૃતિઓ છે જે કેવી છે? અલગ અલગ છે. જે બી નંબર પર છે એની અંદર તમે આડો લીટો જોશો તો એ એકદમ સીધો આપી દીધો છે. સી નંબર પર છે એ પ્રશ્ન આકૃતિથી કેવી છે? ઉલટી છે, જે ઉપરની દિશાએ વળાંક પાડેલો છે. અને ડી નંબર પર છે એ પણ અલગ આકૃતિ દેખાય છે. તો આપણો જવાબ પહેલાની અંદર શું આવશે? એ. અહીંયા આપણે એ લખવાનું છે, બરાબર? હવે
બંને સાઈડના ખૂણાઓને અડકાળેલી છે ત્યારે આપણે પ્રશ્ન આકૃતિમાં અડકાળેલું નથી તો તે અલગ આવે છે બરાબર બી ઓપ્શન પર આકૃતિ છે એ સેમ આપણે પ્રશ્ન આકૃતિ જેવી આકૃતિ આવી જશે તો અહીંયા આપણો જવાબ શું આવશે બી હવે ક્રમ નંબર 8 8માં ક્રમ પર પણ તમને
તમને ગો